આ સમગ્ર ઘટનામાં આ વ્યક્તિએ 3-4 નોટિસ કાઢી હતી અને એ પણ ખોટી સાઇન કરીને, અને ત્યારબાદ જો આ કલેક્ટર મેડમ છે એમનો પણ ખોટી સાઇન કરીને હુકમ બનાવી દીધો હતો. છેલ્લે જ્યારે મામલતદાર જોડે આ ફાઇલ સાઇનમાં આવી ત્યારે મામલતદારની નજર પડતા એમણે જોયું તો આ સમગ્ર જે પ્રોસીજર હતી એ ખોટી થઈ હતી અને જે સાઇન હતી એ પણ ખોટી હતી, અને ત્યાર પછી આ ઘટના એમના ધ્યાને આવી. પોલીસ તરફથી તપાસ ચાલુ છે અને પોલીસ પૂરતા પ્રયત્ન કરશે કે આ વ્યક્તિ એક જ હતા કે પછી એના જોડે આ બ્રાન્ચમાં કામ કરનાર અન્ય કોઈ વ્યક્તિ કે સંકળાયેલા હતા કે એની કોલ ડિટેલ્સ અને એ સમગ્ર લઈને એની તપાસ કરશે, અને જો બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા હશે તો એમને પણ આમાં ગુનામાં લઈ લેવામાં આવશે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર અતુલભાઈ ભોઈ દ્વારા 73AA નિયંત્રણ હટાવવાનો RTS હુકમ પર બનાવટી કલેક્ટર સાહેબની સહી કરી બાબત અને તેમજ નોટિસ ઉપર પણ એણે ખોટી સહી કરી હતી, જે અમને રેકડે ચકાસણી કરતાં ધ્યાને આવેલ તો જે બાબતે કલેક્ટર સાહેબ દ્વારા અમને ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરેલ અમે આ ફરિયાદ નોંધાવેલ છે. અરજી તો એ RTSનો કેસ ચાલે છે. RTSનો કેસ એ કલેક્ટર સાહેબને ઉદ્દેશીને કરવામાં આવે છે અને કલેક્ટર કચેરીની RTS શાખામાંથી RTS કેસો ચલાવવામાં આવે છે. 73AA આદિવાસી જે લોકો હોય એમના પર નિયંત્રણ, એમની જમીન પર નિયંત્રણ કરતો કલમ છે, જે કલમ હટાવવા બાબતે કેસ ચાલતો હતો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.